नमस्ते विद्यार्थी मित्रों, आज हूँ तमने धोरण पांच में हिंदी विषय भणावीश। एम गया लेक्चर में आप पाठ सॉरी कविता त्रण नन्ना मुन्ना राही हूँ ये आप भण्या था। ये मैं गाई थी, एनी समझूती आपी थी, पछी एना शब्दार्थ अने मुहावरे ये पण तमने तमारी नोटबुक में लखवा आप्या था, ये पीडीएफ द्वारा हूँ मोकली दईश। હવે એ તમારે તમારી નોટબુકમાં શબ્દાર્થ અને મહાવરે લખવાના છે, એના પછી અભ્યાસ આપેલો છે, જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 જુઓ। એમાં પહેલો પ્રશ્ન છે, ઉત્તર દીજીએ, એમાં પહેલો પ્રશ્ન છે, એસી કાર્ય બતાવો જો તુમ દેશ સેવા કે લીએ કરના ચાહતે હો યા કરતે હો। તો એમાં જવાબ આવશે, મેં કિસી સે ઝઘડા યા ગાલી ગલોચ નહીં કરૂંગા, મેં કૂડેદાર ને હી કૂડા ડાલુંગા, એટલે કે કચરો કચરા પેટીમાં જ નાખીશ જેથી દેશની સેવા થાય। મેં પાણીની બચત કરૂંગા, એટલે કે પાણી વધારે વાપરીશ નહીં, એને વેડફીશ નહીં। મેં વીજળીની બચત કરૂંગા, એટલે વીજળીની બચત હું કરીશ। મેં અચ્છી તરફ પઢાઈ કરૂંગા, હું સારું એવું ભણીશ, એનાથી દેશ સેવાનું કાર્ય થશે। એ પ્રશ્ન નંબર એકમાં તમારે લખવાનું। હવે પ્રશ્ન નંબર બે છે કે અગર તું સિપાહી હોતે તો ક્યાં કરતે। બીજો પ્રશ્ન એવો છે કે તું સિપાહી હોતે તો ક્યાં કરતે, તો એમાં જવાબ આવશે કે ડટકર સરહદો કી રક્ષા કરતા, ડટકર એટલે ડર્યા વગર સરહદ ઉપર હું રક્ષા કરતા, કિસી ભી મુસીબત મેં રાષ્ટ્ર કા દ્રોહ ન કરતા, આપત્તિ કે સમય મેરી પ્રાણ ભી દે દેતા। એ પ્રશ્ન નંબર બેમાં આવશે। હવે પ્રશ્ન નંબર ત્રણ, એક સૈનિક લડતે લડતે ઘાયલ હો ગયા તો વહ ક્યાં સોચતા હોગા, તો લડતે લડતે ઘાયલ હોને વાલા સૈનિક સોચતા હૈ મેં ઘાયલ ન હોતા તો અંત તક જૂજતા રહેતા, એટલે કે અંત મારો અંત જ્યાં સુધી થાય ત્યાં સુધી હું લડત, મેરે સાથી સૈનિક ભાવુક ન હો તો અચ્છા હો। પ્રશ્ન નંબર ત્રણમાં એ જવાબ આવશે। હવે પ્રશ્ન નંબર ચાર, હમ અપને રાષ્ટ્રધ્વજ કો તિરંગા ક્યું કહેતે હૈ, ઇસકે રંગો કે અર્થ બતાવો। હવે આપણા રાષ્ટ્રધ્વજને આપણે તિરંગો કેમ કહીએ છીએ એના અર્થ બતાવવાના છે પ્રશ્ન ચારમાં, તો એનો જવાબ આવશે, હમ અપને રાષ્ટ્રધ્વજ કો તિરંગા કહેતે હૈ ક્યુંકિ ઇસમે તીન રંગ હૈ, કેસરિયા સફેદ ઓર હરા, કેસરિયા એટલે કે કેસરી, સફેદ એટલે સફેદ અને હરા એટલે લીલો, કેસરી રંગ એટલે કેસરિયા રંગ વીરતા ઓર બલિદાન કા સૂચન કરતા હૈ, સફેદ રંગ શાંતિ કા સૂચન કરતા હૈ, ઓર હરા રંગ હરિયાળી વ સમૃદ્ધિ કા સૂચન કરતા હૈ। આ ચારે ચાર પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે, હું એ પીડીએફ દ્વારા મોકલીશ એટલે તમારે એમાં જોઈને લખવાના, બરાબર। હવે પ્રશ્ન નંબર બે, इस गीत में बच्ची द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है, गीत पढ़कर बताओ कि क्या होगा जब बच्चा धूप में पसीना बहाएगा। जब बच्चा धूप में पसीना बहाएगा तो खेत हरे भरे और हरे भरे हो जाएंगे और फसल से लहलहा उठेंगे, देश समृद्ध हो जाएगा। जय खेतर में પરસેવાથી બચ્ચાઓ કામ કરશે ત્યારે પરસેવો હરે ભરે ખેત એટલે કે હરિયાળી છવાઈ જશે, ખેતરોમાં પાક પેદા થશે। બીજો પ્રશ્ન છે કે દુનિયા મેં કહી બમ નહીં ગિરેગે, તો દુનિયા મેં શાંતિ બની રહેગી ઓર કિસી કો કિસી ભી પ્રકાર કા નુકસાન નહીં હોગા। પ્રશ્ન નંબર ત્રણ, બચ્ચા મંજિલ સે પહેલે કહી ગમ નહીં લેગા, तो उसे मंजिल अवश्य प्राप्त होकर ही रहेगी, वो आगे ही आगे बढ़ता जाएगा। धरती पर पापी जन्म नहीं लेंगे तो दुष्कर्म खत्म हो जाएंगे और धरती पर स्वर्ग उतर आएगा। अब आज प्रश्न नंबर बे ये तुम्हारे तुम्हारे नोटबुक में लिखवा है, हूँ पीडीएफ में मोकलीस। हमें प्रश्न नंबर त्रण छे, गीत में एक पंक्ति है, बोलो मेरे संग जय हिंद जय हिंद, यह एक नारा है जो हम कई अवसरों पर बोलते हैं, सोचो और बताओ। पहला प्रश्न है, तुमने यह नारा
हमने यह नारा 15 अगस्त ले के स्वतंत्र दिन, 26 जनवरी प्रजासत्ताक दिन, गांधी जयंती, शहीद दिन आदि अवसरों पर बोला है यह नारा। प्रश्न नंबर 2 है, इस नारे के अलावा आप और कौन से नारे बोलते हैं? तो आ सिवाय अपने कया एवं नारा बोलिए छे? इस नारे के अलावा हम जय जवान जय किसान, आजाद हिंद जिंदाबाद, गांधी जी अमर रहो, आधी रोटी खाएंगे देश को बचाएंगे आदि नारे बोलते हैं। हमें प्रश्न नंबर 4 छे, इस गीत में बच्चे ने अपने आप को देश का सिपाही बताए, तुम भी बड़े होकर कुछ न बन कुछ न कुछ कुछ न कुछ बनना चाहते होगे, बताओ। प्रश्न 1, बड़े होकर तुम क्या बनना चाहते हो? तो मैं बड़ा होकर शिक्षक बनना चाहता हूँ। प्रश्न नंबर 2, क्यों बनना चाहते हो? तो बच्चों को अच्छी शिक्षा देकर अच्छे नागरिक बनना चाहता हूँ, जिससे देश हर दिशा में प्रगति करता रहे। हवे अभ्यास आपको पूरा થાય છે અહીંયા। હવે સ્વાધ્યાય છે, એમાં પ્રશ્ન નંબર 1 જુઓ, પ્રશ્નો કે ઉત્તર દીજીએ। એમાં પ્રશ્ન નંબર 1 છે, દુખ મેં પસીના બહાને સે ક્યા હોગા? દુખ મેં પસીના બહાને સે ખેત ફસલ સે લહલહા ઉઠેંગે, એટલે ખેતરોમાં પણ સારો એવો પાક થશે। પ્રશ્ન નંબર 2, દુનિયા કી આંખો કા તારા કોણ બનેગા? તો નન્ના મુન્ના રાહી સિપાહી બનકર દુનિયા કી આંખો કા તારા બનેગા। નન્હા રાહી ત્રીજો નંબર છે પ્રશ્ન, નન્હા રાહી સબકો ક્યાં સિખાયેગા? તો નન્હા રાહી સબકો પ્યાર ભરા વ્યવહાર સિખાયેગા। પ્રશ્ન નંબર 4 છે, નન્હા રાહી દુનિયા મેં ક્યાં ગિરને નહીં દેગા? તો નન્હા રાહી દુનિયા મેં બમ ગિરને નહીં દેગા। દેશ કા સિપાહી કોણ હૈ? તો નન્હા બાલક દેશ કા સિપાહી હૈ। પ્રશ્ન નંબર 6, નન્હા રાહી રાસ્તે પર કેસે ચલેગા? તો નન્હા રાહી રાસ્તે પર નિડર હોકર સીના તાન કર ચલેગા, એટલે કે ડર્યા વગર એ ચાલશે। હવે પ્રશ્ન નંબર 2 છે, જેમાં વિલોમ શબ્દ આપેલા છે। વિલોમ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો। જો અહીંયા બોર્ડ પર વિલોમ શબ્દો પ્રશ્ન નંબર 2 માં છે, સ્વાધ્યાયમાં આગે તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે પીછે, બડા તો છોટા, ધૂપ છા, ઊંચા નીચા, દાયા બાયા, ધરતી આકાશ, આ એના વિરુદ્ધાર્થી શબ્દો છે। હવે ઉદાહરણ આપેલું છે કે આગે તો પીછે, એ જ પ્રમાણે આપણે આ શબ્દો બનાવ્યા છે। એના પછી ઉદાહરણ આપેલું છે કે સબ બચ્ચે, ઉપરોક્ત વિલોમ શબ્દ આધારિત વાક્ય બનાવવાનું છે। હવે સબ બચ્ચે આગે ચલે જા રહે થે, કોઈ ભી બચ્ચા પીછે નહીં રહેના ચાહતા। હવે આ જે ઉદાહરણ આપેલું છે એટલું જ તમારે તમારી નોટમાં લખવાનું, એ સિવાય બીજા જે બીજા શબ્દો છે એના વાક્ય બનાવવાની જરૂર નથી। પ્રશ્ન નંબર 3, એમાં પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ આપણે શીખવાના છે। દરેક શબ્દના બે બે સમાનાર્થી શબ્દ આપેલા છે, તો દો શબ્દ રાહી તો મુસાફીર, પંથી એનો સમાનાર્થી પર્યાયવાચી શબ્દ છે, સિપાહી તો ફોજી સૈનિક, ધરતી તો પૃથ્વી ધરા, રાસ્તા તો પંથ ને રાહ, અને મંજિલ તો લક્ષ્ય અને ધ્યેય, આ પર્યાયવાચી શબ્દો થયા। હવે પ્રશ્ન નંબર 4 છે, એમાં જુઓ માતૃભાષા મેં અનુવાદ કીજે। પેજ નંબર 18 પર પ્રશ્ન નંબર 4, માતૃભાષા મેં અનુવાદ કીજે। ધરતી પર પાપી જન્મ નહીં લેંગે, તો એનું ગુજરાતી થાય છે કે પૃથ્વી પર પાપી જન્મ લેશે નહીં। પ્રશ્ન નંબર 2, બચ્ચે રાસ્તે પર વિના ડરે ચલ પાએંગે, એનું ગુજરાતી થશે બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે। પ્રશ્ન નંબર 3 છે, મેં દેશ કા સિપાહી હું દેશનો સૈનિક છું, દુનિયા મેં કહી બહ
कहीं भी बम नहीं गिरेगा, दुनिया में कहीं पर बम पड़ से नहीं। हमारे देश का नाम भारत है, अपना देश का नाम भारत है। नोटबुक में लिखवा पीडीएफ द्वारा मोकलीस। हमें प्रश्न नंबर 5 है, जेमा निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियों कविता में से ढूंढकर लिखिए। पहलो छे नन्हा राही बिना डरे रास्ते पर चलेगा, એટલે કે એમાં જે પંક્તિ આપેલી છે એનો ભાવાર્થ જે આ થાય છે, એની પંક્તિ છે રાસ્તે પે ચલુંગા ના ડર ડર કે। નન્હા રાહી મંજિલ પાએ વિના દમ નહીં લેગા, એટલે કે મંજિલ સે પહેલે ન લુંગા કહી દમ। નન્હા રાહી સબકા પ્યાર બનેગા, દુનિયા કી આંખો કા તારા બનુંગા। હમારા દેશ શાંતિપ્રિય હે, શાંતિપ્રિય હે, શાંતિ કી નગરી હે મેરા હે વતન। હવે જુઓ પ્રશ્ન નંબર 6 છે કે વાક્ય પૂર્ણ કીજીએ। એમાં પ્રશ્ન એ છે ખાલી જગ્યા લડકી કે પછી ખાલી જગ્યા આપેલી છે અને કૌંસમાં જે શબ્દો આપેલા છે કે રહા હે રહે હે, એમાં શબ્દ આવશે રહે હે। पहली खाली जगह में लड़के खेल रहे हैं, बीजी खाली जगह किताबों में से आपकी किताब कौन सी है, तो इन किताबों में से जवाब आपसे इन किताबों में से आपकी किताब कौन सी है। हमें खाली जगह 5वीं है, एमा कौन सा पढ़ता है पढ़ते हैं, तो एमा पढ़ते हैं ये आवाज।
जो प्रश्न नंबर 6 में पहली खाली जगह लड़के खेल रहे हैं, मैं क्रिकेट खेलता हूँ, आप कहाँ जा रहे हैं, इन किताबों में से आपकी किताब कौन सी है, हम पढ़ते हैं। आज ये वाक्य रचना जेने अनुकूल आए छे एवा शब्द आपणे કૌંસમાંથી શોધીને મૂકવાના એ આપણે મૂક્યા છે। હવે પ્રશ્ન નંબર 7 અને 8 હું આવતા લેક્ચરમાં તમને સમજાવીશ અને હોમવર્ક છે એ તમારી પીડીએફમાં આવશે જે તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું। ધન્યવાદ।